પાટણ શહેરના નવીન બની રહેલા ઓવરફ્લાયની કામગીરી દરમિયાન ટીબી 3 રસ્તાથી આવતી મુખ્ય ભૂગર્ભ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાવા જોવા મળ્યા હતા અને ભૂગર્ભની મુખ્ય પાઇપલાઇનમાં પંક્ચર પડતા આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી બેક મારતા હોવાનું પણ જોવા મળ્યું હતું ત્યારે પાટણ શહેરના નવીન એસટી બસ સ્ટેશન ખાતે શૌચાલયમાં પણ ભૂગર્ભના ગંદા પાણી બેક મારતા હોવાથી શૌચાલયો બંધ કરવાની કોન્ટ્રાક્ટરને ફરજ પડી હતી અને આ ભૂગર્ભના ગંદા પાણી બેક મારતા હોવાથી વર્કશોપની પાછળના ભાગે ગંદા પાણીના તળાવ ભરાવાની સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું હતું ત્યારે બસ સ્ટેશન ખાતે આવતા મુસાફરોની શૌચાલય બંધ થવાના કારણે દયનીય હાલત જોવા મળી હતી આ અંગે શૌચાલય ચલાવનારે પાણી બેક મારતું હોવાની બસ સ્ટેશન ખાતેના શૌચાલયો બંધ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું ટોયલેટ ઉપર બેસો બરાબર શું પરિસ્થિતિ છે હાલ હાલ આ બધી ગંદકી થાય છે પાણી આગળથી જતું નહીં આગળ ગટર બ્લોક બધું પાણી બધે સોસાયટીનું બધું પાછું બસ સ્ટેન્ડમાં આવે ત્રણ દિવસ થી બંધ કરી દીધું